जय श्री कृष्ण मित्रों, आज हूँ यहाँ तमारी माटे सौनी फेवरेट काला जामुन नी रेसिपी लेने आवी छू। काला जामुन अने गुलाब जामुन ऑलमोस्ट बन्ने नी रेसिपी सेम होय छे, थोड़ोक डिफरन्स छे, क्या डिफरन्स छे ए हूँ तमने आगळ वीडियो में जणावानी छू। अत्यारे तमे जोई शको छो कि आपणा काला जामुन केटला सरस बन्या छे, जे अंदर थी एकदम सॉफ्ट अने ज्यूसी होय छे अने बाहरनी एनी जे परत छे ए कड़क अने डार्क होय छे। कई रीते काला जामुननी आ बाहरनी परत काळी थाय छे, डार्क थाय छे, ए बधुं ज आपणे आगळ वीडियोमां जाणीशुं। तो फ्रेंड्स, वीडियोने स्कीप कर्या वगर एंड सुधी जरूरथी जोजो, अने तमने मारी रेसिपी सारी लागी तो प्लीज़ लाइक अने शेर जरूरथी करजो। चेनल पर पहली वार आव्या होय तो नीचे आपेलुं लाल कलरनुं सब्सक्राइब बटन प्रेस करी दो, બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો, તો જ તમને અમારા આવનાર બધા નવા વિડીયોઝના નોટિફિકેશન મળતા રહેશે। સૌપ્રથમ આપણે કાલા જામુન માટે ચાસણી બનાવીએ, જેના માટે મેં અહીંયા 800 ગ્રામ જેટલી ખાંડ લીધી છે અને તેમાં આપણે 500 ml જેટલું પાણી એડ કરીશું। 2 કપ ભરીને મેં અહીંયા પાણી લીધું છે। ફ્રેન્ડ્સ, આપણે ચાસણી ઘટ્ટ બનાવવાની છે, પણ કોઈ તાર નથી બનાવવાનો, અને એ રીતે ચાસણી બનાવવાની છે કે ચાસણી થોડીક ઘટ્ટ હોય, વધારે પડતી ઘટ્ટ પણ નહીં કરવાની। જો તમે ચાસણીને વધારે ઘટ્ટ કરશો તો ગુલાબજાંબુ એટલે કે કાલા જાંબુ ચાસણીને એબ્ઝોર્બ નહીં કરે અને એકદમ પતલી રાખશો તો તમારા કાલા જાંબુ ફીકા બનશે। આપણે ચાસણીને ચેક કરીએ, આ રીતે આંગળી અને અંગૂઠાની વચ્ચે ચાસણીને લઈને આપણે ચેક કરીએ છીએ તો એ એકદમ મધ જેવી હોવી જોઈએ, એટલે કે થોડીક ચીપચીપ થતી હોય હાથમાં એ રીતની ચાસણી હોવી જોઈએ। આમાં કોઈ તાર નથી બનતો, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું। એક તારની, અડધા તારની પણ ચાસણી નથી બનાવવાની। 1/2 ચમચી મેં અહીંયા ઇલાયચી પાવડર એડ કર્યો છે અને ગેસની ફ્લેમને મેં ઓફ કરી લીધી છે। ચાસણી આપણે ગુલાબજાંબુન જેવી જ બનાવીશું, તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં પૂછી લેજો। હવે ફ્રેન્ડ્સ, અહીંયા મેં 350 ગ્રામ માવો લીધો છે, મોરો માવો છે અને એકદમ ફ્રેશ અને સોફ્ટ માવો લીધો છે મેં અહીંયા, અને તેની સામે મેં અહીંયા 100 ગ્રામ પનીર લીધું છે। 350 ગ્રામ માવો હોય ત્યારે 100 ગ્રામ પનીર ઇનફ હોય છે, અને પનીર પણ એકદમ સોફ્ટ લેવાનું। આ સોફ્ટ પનીર મેં ઘરે જ બનાવેલું છે અને આની રેસીપી મારી ચેનલ ઉપર પહેલેથી અવેલેબલ છે, હું તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે ત્યાં જઈને જોઈ શકો છો। હવે ફ્રેન્ડ્સ, આપણે અહીંયા પનીરને નાની સાઇઝની છીણીથી છીણ કરીશું, જેથી કરીને પનીરને જ્યારે મસળવાનો વારો આવે ત્યારે તમે એને સહેલાઈથી મસળી શકો। પનીર એકદમ સોફ્ટ હોવું જોઈએ, એ વાતનું ખાસ ધ્યાન રાખજો, અને ફ્રેશ હશે તો તમે સહેલાઈથી તેને મસળી પણ શકશો। તમે જોઈ શકો છો કે એકદમ સરસ સોફ્ટ પનીર છે આપણું આ। આમાં આપણે માવો એડ કરીએ છીએ, માવો પણ એકદમ ફ્રેશ અને સોફ્ટ હોવો જોઈએ। આ રીતે ફ્રેન્ડ્સ, પનીર એડ કરવાથી કાલા જાંબુની ઉપરની લેયર કડક અને ડાર્ક બનતી હોય છે। હવે ફ્રેન્ડ્સ, આમાં આપણે 2 ટેબલસ્પૂન સૂજી એડ કરીશું, સૂજી એડ કરવાથી પણ કાલા જાંબુન થોડાક કડક બને છે, અને 1/4 કપ આપણે અહીંયા મેદો એડ કરીશું। મેદો આપણે અહીંયા બાઇન્ડિંગ માટે એડ કર્યો છે, તેની સાથે સાથે જ આપણે 1 ટીસ્પૂન બેકિંગ પાવડર એડ કર્યો છે। તમારી પાસે બેકિંગ પાવડર ના હોય તો 1/4 ટીસ્પૂન તમે બેકિંગ સોડા પણ એડ કરી શકો। હવે આ બધું જ સારી રીતે આપણે ચલાવીને મિક્સ કરીશું અને એકદમ સોફ્ટ કરી લેવાનું છે। આ લોટ આપણે જે બાંધીએ છીએ એને એકદમ સોફ્ટ કરી લેવાનું છે। ફ્રેન્ડ્સ, આ મિશ્રણમાં આપણે પનીર એડ કર્યું છે અને પનીરને સારી રીતે મસળવું ખૂબ જ જરૂરી હોય છે। જો તમે રસગુલ્લાની રેસીપી જોઈ હશે તો એમાં પનીરને ખૂબ જ સારી રીતે મસળવામાં આવે છે, અને રસગુલ્લાની રેસીપી મારી ચેનલ ઉપર ના જોઈ હોય તો જોઈ લેજો, હું તમને તેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। અત્યારે આ બધું જ મિશ્રણ એક મોટી થાળીમાં મેં કાઢી લીધું છે અને આ રીતે હાથની હથેળીથી હું મિશ્રણને મસળી રહી છું, એટલે સહેલાઈથી આ રીતે તમે મસળી શકશો અને આ મિશ્રણ ખૂબ જ સરસ રીતે મસળાશે। ઓછામાં ઓછી 5 થી 7 મિનિટ માટે આ મિશ્રણને મસળવું ખૂબ જ જરૂરી છે, જ્યાં સુધી આ રીતે સોફ્ટ ના થઈ જાય। આપણે ચેક કરીએ કે આપણું મિશ્રણ એકદમ પરફેક્ટ બન્યું છે કે નહીં, તો થોડોક મેં અહીંયા આ માવાનું મિશ્રણ લીધું છે અને 2 હાથની હથેળી વચ્ચે આપણે આ રીતે એક બોલ બનાવીશું। અને ફ્રેન્ડ્સ, જો આ બોલ ક્યાંયથી ક્રેક ના થાય આ રીતે, એટલે સમજવાનું કે આપણું મિશ્રણ ખૂબ જ સરસ રીતે સોફ્ટ થઈ ગયું છે, ખૂબ જ સરસ રીતે મસળાઈ ગયું છે। હવે આપણે ફિલિંગ તૈયાર કરી લઈએ। એક બાઉલમાં અહીંયા હું 2 ચમચી કાજુની કતરણ એડ કરું છું અને એની સાથે જ આપણે 2 ચમચી બદામની કતરણ એડ કરીશું। ડ્રાયફ્રૂટ તમે તમારી ચોઈસ મુજબ વધારે કે ઓછું લઈ શકો છો। અહીંયા 2 ચમચી હું
डेसिकेट कोकोनट एड करूँ छूँ अने एक चमची दड़ेली खांड एड करूँ छूँ। त्यारबाद तेमां आपणे 1/4 टीस्पून थी पण थोड़ी ओछी इलायची पाउडर एड करीशुं अने अहींया हूँ ऑरेंज फूड कलर एड करी रही छूँ। हवे आ मावानुं मिश्रण जे आपणे तैयार करीने राख्युं हतुं तेमांथी 3 चमची जेटलुं मावानुं मिश्रण आपणे एड करीशुं अने बधुं ज आपणे सारी रीते ચલાવીને મિક્સ કરી લઈએ। फ्रेंड्स तमे अहींया कलरनी जग्याए केसर पण एड करी शको। केसर थोड़ीक लेवानी अने दूधमां पलाळी लेवानी अने पछी आमां एड करवानी, 1-2 चमची दूधमां ज पलाळवानी। हवे फ्रेंड्स आपणे एक काला जामुनने पहेला फ्राय करीने जोईशुं अने पछी ज एमां फिलिंग एड करीशुं। जो तळती वखते काला जामुन फाटवो ना जोईए एटले अहींया मैं एक बॉल बनाव्यो छे अने घीने गरम करवा मूक्युं छे। ઘી સરસ રીતે ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમને લો ટુ મીડિયમ ઉપર રાખવાની અને આપણે અહીંયા એક જાંબુ ફ્રાય કરી લઈએ। તમે જોઈ શકો છો કે તળતી વખતે આપણું આ જાંબુ ક્યાંયથી ફાટ્યું નથી અને આ પ્રોસેસ એક વખત ચેક કરવી ખૂબ જરૂરી છે, જાંબુ ફાટવું ના જોઈએ। જો તમારું જાંબુ ફાટી જાય તો તમારે આ મિશ્રણમાં 1-2 ચમચી મેદો એડ કરીને ફરીથી મસળી લેવો। આપણું જાંબુ ક્યાંયથી ફાટ્યું નથી એટલે હવે આપણે ફિલિંગવાળા काला जामुन तैयार करी लईए। जेना माटे मैं अहीं नाना नाना ऑरेंज कलरना मावाना बॉल बनाव्या छे। बधाज नानी नानी साइजना आपणे ऑरेंज कलरना आ बॉल बनावी लईशुं। तो फ्रेंड्स अहीं मैं फिलिंग माटेना बधाज बॉल तैयार करी लीधा छे। हवे फ्रेंड्स आपणे अहीं व्हाइट मावो लईए अने बे हाथनी हथेळी वच्चे आपणे तेने एक नानी साइजनी पूरीनो शेप आपीशुं। મીડિયમ સાઇઝનો લુઓ લઈને આ રીતે આપણે આપણા હાથની વચ્ચે એક બિલકુલ નાની પૂરી તૈયાર કરીએ અને હાથની હથેળીથી દબાવીને જ પૂરી તૈયાર કરવાની છે અને તેની વચ્ચે આપણે ઓરેન્જ કલરનો માવાનો બોલ મૂકીએ અને તેને આપણે આ રીતે બંધ કરી દઈએ। હવે આપણે હાથથી જ એને પ્રેસ કરીશું જેથી કરીને ઓરેન્જ માવો અને વ્હાઇટ માવો બંને એકબીજા સાથે સારી રીતે ચોંટી જાય। હવે આપણે બે હાથની બંને હથેળીથી આ રીતે એક સરસ રાઉન્ડ શેપ આપી દઈએ તો આપણો આ કાલા જામુન માટેનો એકદમ સરસ માવાનો બોલ તૈયાર થયો છે। ફિલિંગવાળો બોલ છે અને એકદમ પરફેક્ટ રેડી થયો છે। બધા જ કાલા જામુન માટેના બોલ આપણે આ રીતે બનાવી લઈશું। હું તમને અહીંયા બીજું પણ એક બતાવી દઉં છું। આ રીતે એક લુઓ લઈ બે હાથની હથેળી વચ્ચે તેને પ્રેસ કરી પછી વચ્ચે ઓરેન્જ કલરનો માવો એડ કરો અને પછી વ્હાઇટ માવાને બંધ કરીને આપણે સારી રીતે પ્રેસ કરીને એક બોલ તૈયાર કરીશું। તો છે ને એકદમ સહેલું। તો ફ્રેન્ડ્સ અહીંયા મેં બધા જ કાલા જામુન માટેના બોલ રેડી કર્યા છે। હવે આપણે એને ફ્રાય કરી લઈએ। અહીંયા આપણું ઘી છે એ સારી રીતે ગરમ થઈ ગયું છે અને ઘી ગરમ થાય એટલે ગેસની ફ્લેમને લો ટુ મીડિયમ ઉપર રાખવાની અને ધીરે ધીરે કરીને બધા જ ગુલાબજાંબુ એડ કરતા જવાના। ફ્રેન્ડ્સ ગુલાબજાંબુન હોય કે કાલા જાંબુન હોય ફ્રાય કરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તેલ વધારે પડતું ગરમ પણ ના હોવું જોઈએ, જેથી કરીને તમે જ્યારે ગુલાબજાંબુ કે કાલા જાંબુને તેલમાં એડ કરો એટલે તરત જ કાળા થઈ જાય એટલું પણ ગરમ ના હોવું જોઈએ અને ધીમે ધીમે એ ફ્રાય થવા જોઈએ। ફ્રેન્ડ્સ ગુલાબજાંબુનો જે કલર છે એ આ રીતે ગોલ્ડન બ્રાઉન કલરનો હોય છે અને કાલા જાંબુન માટે આપણે એને થોડીક વધારે વાર સુધી ફ્રાય કરવાનો હોય છે જેથી કરીને તેનો કલર કાળો આવે, એની બહારની જે લેયર છે એ થોડીક કડક થાય અને ધીમે ધીમે કડક થાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું। બીજી અહીંયા હું એક તમને ટીપ આપીશ કે જ્યારે તમે કાલા જાંબુન કે ગુલાબજાંબુને ફ્રાય કરો ત્યારે કઢાઈમાં તેલ સારી રીતે લેવાનું, કંજુસાઈ નહીં કરવાની, નહીં તો કાલા જાંબુન કે ગુલાબજાંબુનો એક બાજુનો કલર ડાર્ક હશે અને બીજી બાજુનો કલર થોડોક લાઇટ થઈ જશે। સારી રીતે તેલ એડ કરેલું હશે એટલે ચારે બાજુથી ખૂબ જ સરસ રીતે આ રીતે ફ્રાય થશે। કાલા જાંબુન ફ્રાય થઈ જાય એટલે તરત જ તેને ગરમ ચાસણીમાં એડ કરવાનું, ચાસણી ગરમ હોવી જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું, તો જ કાલા જાંબુન ચાસણીને એબ્ઝોર્બ કરશે અને આ જાંબુને આપણે ચમચાની મદદથી ચાસણીમાં સારી રીતે ડીપ કરી લેવાના છે। ચાસણી પણ આ રીતે વધારે ક્વોન્ટિટીમાં હશે તો જાંબુ સારી રીતે ડીપ થશે। હવે આપણે એને ઢાંકીને 2 કલાક માટે રાખીએ જેથી કરીને કાલા જાંબુન ચાસણીને સારી રીતે એબ્ઝોર્બ કરે। તો ફ્રેન્ડ્સ અહીંયા 2 કલાક થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણા કાલા જાંબુન સરસ રીતે ફૂલી ગયા છે અને બધા કાલા જાંબુને ચાસણીને ખૂબ જ સારી રીતે એબ્ઝોર્બ કરી લીધા છે। ખૂબ જ સ્વાદિષ્ટ અને યમ્મી આ કાલા જાંબુન જો તમે માર્કેટમાં લેવા જશો તો 800-900 રૂપિયા કિલો મળે છે અને આપણે આ 1.5 કિલો જેટલા કાલા જાંબુન ઘરે બનાવ્યા છે અને એ પણ ફક્ત 250 રૂપિયામાં।
તો છે ને ફ્રેન્ડ્સ, આ મીઠાઈ એકદમ સસ્તી, ચોખ્ખી અને સ્વાદિષ્ટ. તો હવેથી તમે પણ તમારા ઘરે બનાવજો. ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી કોમેન્ટ સેક્શનમાં જરૂરથી લખીને જણાવજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. અહીંયા આપણે એક કાલાજાંબુને કટ પણ કરીને બતાવી દઈએ છીએ. તમે જોઈ શકો છો કે અંદરથી કેટલા યમ્મી લાગી રહ્યા છે. એકદમ જ્યુસી છે અંદરથી, અને બહારથી એની જે પરત છે એ એકદમ કડક છે અને એકદમ પરફેક્ટ. તો ફ્રેન્ડ્સ, રાસ એની જુઓ છો, વિડીયોને લાઇક કરો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સને શેર કરજો. કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, હું તમને ત્યાં જવાબ આપીશ. અને ફ્રેન્ડ્સ, જો તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો, એટલે આવી ઘણી બધી નવી નવી વાનગીઓ તમને જોવા મળશે. એટલે સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો.